બંને જ કરજો અને બહારથી આવો ત્યારે હાથ પર ખાસ ધોજો જ અને વારંવાર તમારા હાથ સાબુ સેનિટાઈઝ કરજો, રાઈટ? ચલો તો સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ગુજરાતી કાલે આપણે પાકે ચબુતરા વિશે જોઈ ગયા. આજે કવિતા 2 છે, પર્વત તારા. એના કવિ છે શૈલેષ દલાલ. સુરેશ શું છે ભાઈ આ કવિતામાં? તો બધાને પ્રશ્ન થાય કે ભગવાન છે ક્યાં, ક્યાં છે, કેમ દેખાતા નથી? ઘણા લોકો એવા હોય કે ભગવાન દેખાતા કેમ નથી, હોય તો પછી દેખાયો ને, કેમ નથી દેખાતા? હે, તો ભગવાન દરેક જગ્યાએ છે બેટા, ભગવાન દરેક જગ્યાએ છે. તો શું કહે છે ભગવાનને? કે ભગવાન દરેક સરિતા, પછી એ એટલીસ્ટ તમારામાં પણ, તમારા હૃદયમાં પણ ભગવાન છે, ને બધાના મારા હૃદયમાં પણ ભગવાન છે. આપણે કોઈને એવું નથી કે આવું કરીએ તો પાપ લાગે, પાપ લાગે કે પુણ્ય મળે એવું નહીં, પણ આપણે કોઈ દિવસ એવું કામ જ નહીં કરવાનું કે જેનાથી કોઈનું મન દુખાય, દુઃખ લાગે કોઈને. આપણને ઘણાને આદત હોય, કોઈક વખત જતું હવે આવતું હોય ને તો કી 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 કરી હશે. ઘણી વખત ક્લાસમાં પણ કંઈક મેમ એમનું કામ કરતા હોય, આપણે આપણી મજાકમાં હસતા હોય, તો એ વસ્તુ જ ખોટી છે. તો પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, સરોવર એટલે સરોવર, પર્વત તારા પહોળા ખંભા છે, સરોવર તારી આંખ છે. કોની? આપણી. પ્રભુને કહે છે, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, હું તને જોઉં છું. આપણે તો એક ક્લે એટલે કે માટી, ક્લે માટી કોઈ પણ માણસને કોઈ પણ આકાર બનાવવાનો થાય ને તો એક આકાર સરસ બને, પાછો બીજો મોટો બને, એક નાનો બને, એક મોટો. તો ભગવાને તો કેટલું સરસ કુદરતનું સૌંદર્યનું કેટલું સરસ કર્યું છે નિર્માણ. તમે ખૂબ પક્ષીઓને જોજો, પક્ષીઓના પીછા તમે જોશો કોઈ નહીં તો તમે મોરને, મોરને કદાચ આપણે પણ દોરીએ ને, ડ્રો કરીએ ને, પછી એના પીછામાં રંગ પૂરવાનો હોય તો આપણે કન્ફ્યુઝ કયો પૂરીએ. તો એ ભગવાને તો એને કેટલો સુંદર બનાવ્યો છે મોરને, બરાબર? એટલે એક મોર તરતે એક પક્ષી જોજો. તમે નવી નવી રોટલી કરતા શીખો, રોટલી બનાવતા, તો એક તો ભારતનો નકશો બધા હશે કે બધા નકશા વાઈસ તે તો બનાવી, એને તો કેટલા કુદરતી રંગમાં રંગ પૂર્યા છે, બરાબર ને? પછી દરિયો તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો છે રળિયાત. મેઘધનુષ એટલે આપણને ખબર છે કે વરસાદ આવતો હોય અથવા સામાન્ય પડતો હોય ને સૂર્યના કિરણો હોય પડે જ ત્યાં મેઘધનુષના સાથે રંગો દેખાય છે આપણને. જાની વાલી પીનાલા એ સાથે રંગ આપણને દેખાય છે, એટલે કે તું એમાં રમી રહ્યો છે. તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ઝરણું ઝરણાનો અવાજ, ઝરણું એટલે નદી નહીં પણ ઝરણું એટલે અત્યારે ચોમાસું હમણાં ગયું એટલે ક્યાંક પહાડો ઉપરથી તું ખડખડ 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 કરતું વહેતું હોય ઝરણું, તું ઝરણાનો નાદ છે, અવાજ છે. ફૂલોની રંગ સુગંધે તારી છે સોફ્ટ, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આપે થઈ આગિયા ભૂમરા, રાડ ત્રાડને લાડની સાથે મોર
એમાં મારી હોડી ને આ કોણ હંકારે તું જ કહે. આપણે જ્યારે કોઈપણ નિરાશ થઈ જઈએ ત્યારે એમ કહીએ કે ભગવાન કેમ આમ, આખું વર્ષ આપણે મહેનત કરી ના હોય, એક્ઝામ આવે એટલે હે ભગવાન પાસ કરી દેજો, સારા માર્ક સારા માર્ક સારા માર્ક, એટલે તે આખું વર્ષ કશું કર્યું નહીં ને. પછી માર્ક સાથે ભગવાન જ એવા છે, જો ને એને કેવા આપ્યા, ભગવાન એની સાથે છે. ના, એ મહેનત કરે છે. ભગવાન કહે છે કે તું કર્મ કર, તારું કામ કર, તારું કામ આ, પછી બીજાનું કામ નહીં. પછી આપણે બહાર ઊભા ઊભા આ તે ને ફલાણું ને કામ, તું તારું કર્મ કર, ફળ તો મળશે ને હું આપીશ, ફળની આશા ના રાખ. આજે આપણે એક લેસન વાંચ્યું કે આ લેસનમાંથી ભગવાન બધું પૂછી જાય તો હાલો, એટલે તું બધું વાંચ ને. એટલે ભગવાન જ કહે છે કે તું તારું કર્મ કર, ફળની આશા ના રાખ, ફળ તો આપી શજુ કે લુકે મોડું, પણ તું કર્મ કર. એટલે શું કહે છે કે મારી આ હોડી ને કોણ આંખે છે, એટલે આપણે શું હોડીમાં બેઠા છીએ અને આપણે હોડી જવાનું છે? ના, આપણે આ જીવન, આ જીવનની હોડી આપણને કોણ કોણ ચલાવે છે, આપણને કોણ મદદ? આપણે રાત્રે સૂઈએ તો સવારે પણ આપણને ખબર નથી કે આપણે જોડે શું થવાનું છે. હે, આપણે અત્યારે બજારમાં જઈએ તો કોને અડીએ ને કોને ના અડીએ ને શું છે ને કશી આપણને ખબર હોતી નથી. છતાં પણ એટલે જ હું કહું છું કે દરરોજ સવારે પ્રભુ આગળ બે હાથ જોડીને એને પ્રાર્થના કરો અને એનો આભાર માનો. શું આભાર માનો? કે તારો ભગવાન ખૂબ ખૂબ આભાર, તારો ખૂબ આભાર છે કે અમને બે આંખો બે કાન બે નાક અને મગજ સરસ વિચારવાનું આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આપણે વિચારીએ કે ના વિચારીએ, એટલે આમાં બધામાં કુદરતના દરેક વસ્તુમાં ભગવાનનો અંશ આપણને જોવા મળે છે. બરોબર, તો આપણે હવે સ્વાધ્યાય કરીએ કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. બરોબર, એના કવિ છે સુરેશ દલાલ, સુરેશ દલાલ. અને આ ભાગ છે પ્રાર્થના છે, શું છે? સુંદર પ્રાર્થના છે. રાઈટ, હવે નીચે આપેલા પ્રશ્ન આવે, કે ભાઈ કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કોને ગણે છે? સરોવર. બરોબર,
ઈશ્વર સંતા કુકડી મેઘધનુષના રંગમાં રમી રહ્યા છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? કોડીને કોણ હંકારતું હશે? કોડીને ઈશ્વર હંકારતા હશે. ચલો એના પછી સમાનાર્થી શબ્દ લખો. લખો હેડિંગ મારો. નીચે આપેલ શબ્દના સમાનાર્થી શબ્દ લખો. આ દરિયો તમારે લખવાના છે, હું જાતે હું નથી લખવાની. નાદ ઈશ્વર
વૃક્ષ ફૂલ. નાદ એટલે અવાજ. ઈશ્વર, ઈશ્વર એટલે પ્રભુ વિભુ. આ તમારે આગળ પણ આવે છે ને, વિભુ, પ્રભુ વિભુ ભગવાન. સમાનાર્થી શબ્દ આ નયન, દરિયો સાગર, ના અવાજ, ઈશ્વર પ્રભુ, વૃક્ષ ઝાડ, ફૂલ પુષ્પ. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહોળું, ઊંચી, ઊંચી વિરાટ, અંધારો, પહોળું અને સાંકડું. પહોળું એટલે સાંકડું. ક્યાં આવતું હતું આપણે? સાંભળ્યું છે કોઈ દિવસ પહોળું અને સાંકડું? બે બકરી વાળી વાર્તા આવતી એમાં આવતો ને પહોળો પોલ, પુલ સાવ સાંકડો હતો, યાદ આવે છે? એમાં આવે છે પહોળું અને સાંકડું. તો સાંકડું પહોળું અને સાંકડું. નજીક દૂર, વિરાટ. આપણને વિરાટ હોય એટલે વિરાટ કોહલી યાદ આવે નહીં? આ વિરાટ એટલે મોટું. હવે આ ક્યાં તમે શબ્દ સાંભળ્યો હશે? તો પ્રભુના અવતારમાં હોય છે. એમને શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે યુદ્ધ ચાલતું હતું કૌરવોનું ત્યારે એમનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. કોને? બધાને? ના,
વિરાટ સ્વરૂપ હોય એનું છે વામન. આ પણ એક પ્રભુનો અવતાર છે ભાઈ, એમને વામન સ્વરૂપ લીધું હતું. ચલો વાર્તા પછી કઈ અત્યારે અત્યારે લખાશે. અંધારું, વામન એટલે નાનું, વિરાટ એટલે મોટું, વામન એટલે અંધારું. કચવાડું, હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તે પહેલા તમારે પણ કાવ્ય બે ત્રણ વાર લખીને તૈયાર કરી દેવું, બરાબર. પછી જે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાં સરખા પ્રાસની જોડી બનાવો. રાત તો અહીંયા જે રડિયા, રાત રડિયા. પછી નાદ સોગા, તમરા ભમરા, કવિતા અમારે જાતે લખવાની સાથે પૂરો કરીએ છીએ. હરિઓમ.